સુરતના માંડવીના દેવગઢ ગામેથી મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી કૂવામાંથી દીપડાને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગઢ ગામે મધ્યરાત્રિમાં માંદા દીપડો કૂવામાં પડતા ખેડૂતને જાણ થતાં ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ દીપડાને રેસ્ક્યુ કર્યું હતું. દેવગઢ ખાડી ફૂલી ફળીમાં રહેતા ખેડૂત જીતુભાઈ ચૌધરીના કૂવામાં રાત્રિના 2 વર્ષનામાં સુમારે માંદા દીપડો શિકારની શોધમાં કૂવામાં પડી ગયો હતો, જેની જાણ ખેડૂતને થતાં ખેડૂતે માંડવી ઉત્તર દક્ષિણ રેન્જના RF કમલેશભાઈ ચૌધરી ઉપેન્દ્રસિંહ રાહુલજીને જાણ કરતા સ્ટાફ સાથે વન વિભાગ ઘટનાસ્થળે પહોંચીને દીપડાનો કૂવામાંથી બહાર કાઢવા સફળતા પ્રાપ્ત કરી હતી. દક્ષિણ માંડવી તથા બેલેટી રાઉન્ડ સ્ટાફ GR પરમાર, AC જોગરાણા, VM વસાવા, RA રબારી, દેવીસિંહ ધમ વગેરે સ્ટાફ રેસ્ક્યુના તમામ સંસાધનો લઈ અને સ્થળ પર પહોંચી ગયા હતા અને વન વિભાગે દીપડાને બહાર કાઢવા પોંજરું કૂવામાં ઉતાર્યું હતું. ભારે જહેમત દીપડાને પાંજરામાંથી મૂકવામાં આવ્યો હતો અને પાંજરા પૂરવામાં આવ્યો હતો. વન વિભાગે ગભરાયેલા દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરામાં પૂરી માંડવીના કોડમમાં લઈ જઈને સારવાર કરી દીપડાને માઇક્રોચિપ ઇન્જેક્શન કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.